રાત્રિના સમયે દાહોદમાં અલગ અલગ ગામોમાંથી ચોરોની ટોળકીઓ આવી છે તેવી ખોટી અફવાઓ ફેલાવતા લોકોમાં ભય અને ડર ઉભો કરતા વોટ્સઅપ ગ્રુપના એડમિટ સહિત 5 લોકોની અટકાયત કરતી દાહોદ પોલીસ. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી સાંજના સમયે વોટ્સએપ દ્વારા મેસેજ વાયરલ થયેલ કે 5 મિનિટ કાઢીને એકબીજાને આ મેસેજ શેર કરજો, આ મેસેજ ખોટો નથી, આ મેસેજ મદદ કરે એવાને પહોંચાડવા વિનંતી. જાગતા રહેજો ભાઈઓ, અત્યારે ચોર ઘરોમાં આવે છે. ફલાણા ગામમાં ચોર આવ્યા હતા, એ ઘણા ગામમાં 2-2 આઈસર લઈને 200-300 જણા આવે છે. તેઓ જાલત, ગમલા, દસલા, ગમલા રાબડિયા, લીલર, વણભોરી, કટવારા, ચંદવાણા, તરવાડિયા, ભીતોડી, સિમલિયા, લછેલી, આગાવાડા, રાતીગર, કઠલા, વડબારા, ખંગેલા, ઇટાવા, લીમડાબરા, ઉચવાણિયા, ગુંદીખેડા, ટીમરડા, નીમજ તેમજ ઘણા બધા ગામડાઓમાં ચોર આવી ચૂક્યા છે. હવે બધા ભાઈઓને વિનંતી કે રાત્રે જાગો અને દિવસમાં સુઈ જાઓ. જય હિન્દ, જય ભારત અને સાથે સાથે જય જોહર લખેલ છે. તેઓ પ્રજામાં ભય અને ખોટી અફવા ફેલાવતો મેસેજ વોટ્સએપ ઉપર વાયરલ કરી આ ખોટો મેસેજ ફરતો ધ્યાને આવતા પોલીસ અધ્યક્ષ શ્રી હિતેશ જોઈસર સાહેબ દાહોદનાઓના ધ્યાને આવતા તેઓ શ્રીએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીડી શાહનાઓને આ વાયરલ મેસેજ બાબતે ખરાઈ કરી વાયરલ મેસેજ કરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલી હતી, જેના અનુસંધાને આજ રોજ આ વાયરલ મેસેજ બાબતે પોલીસે જુદી જુદી ટીમો બનાવી આ ખોટા મેસેજ વાયરલ બાબતે સદન તપાસ કરતા આ ખોટી અફવા ફેલાવતો મેસેજ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરનાર અજય વીરસિંહ ભુરિયા, રહેવાસી પાટિયા તાલુકા, ગરબડા જિલ્લા દાહોદનાઓએ તેમના મિત્ર અલ્પેશ જીથરાભાઈ ભુરિયા, રહેવાસી પાટિયા તાલુકા, ગરબડા જિલ્લા દાહોદ, દાહોદનાઓને આ ખોટી અફવા ફેલાવતો મેસેજ વાયરલ કરેલો અને અલ્પેશે તેના મિત્ર રાજુભાઈ જવલાભાઈ ભુરિયા, રહેવાસી પાટિયા તાલુકા, ગરબડા જિલ્લા દાહોદનાઓને મેસેજ કરેલ અને રાજુએ તેના મિત્ર વિપુલ કુમાર કાલુભાઈ દેવઠા, રહેવાસી દેહડા તાલુકા, ગરબડા જિલ્લા દાહોદનાઓએ આ ખોટો મેસેજ ગ્રુપમાં ફોરવર્ડ કરેલાનું જણાઈ આવતા ગ્રુપ એડમિન તરીકે પ્રિતેશ મનસુખભાઈ ખપેડ, રહેવાસી પાટિયા તાલુકા, ગરબડા જિલ્લા દાહોદનાઓએ સહિત કુલ 5 ઇસમોએ ખોટી અફવા ફેલાવતો મેસેજ વાયરલ કરતા દાહોદ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયેલ હતો અને આ અફવાના ખોટા મેસેજના કારણે આજુબાજુની જનતામાં રાત્રિના સમયે ભય અને ડરનો માહોલ ફેલાઈ ગયેલ હોય જેથી ખોટી અફવા ફેલાવતા મેસેજ કરનાર તમામ 5 ઇસમોને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન IT એક્ટ કલમ 67 તથા EP કો કલમ 188 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 કલમ 54 મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તો દાહોદ જિલ્લાના વાસીઓ આવી ખોટી અફવાઓ અને લોકોમાં ડર અને ભય પેદા થાય તેવા મેસેજો ફોરવર્ડ કરશો નહીં, લોકોમાં જાગૃતિ ફેલાવો નહીં કે અફવાઓ આવી અફવાઓથી લોકોમાં ડર અને ભય પેદા થતો હોય છે. જો તમને આવું કંઈ પણ જણાય તો દાહોદ પોલીસ 24 કલાક આપણી સેવામાં જ છે, આપ દાહોદ પોલીસનો સંપર્ક કરશો. જાણો છો એ રીતે છેલ્લા 2 દિવસથી જે દાહોદ ટાઉનના સબર છેવાડાના વિસ્તાર, દાહોદ રૂરલ અને કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોર આવ્યા એ પ્રકારની અફવાએ ચોર પકડ્યું છે. અને એ જે મેસેજ ફરે છે એમાં મેસેજમાં 8-9 ગામના નામ અને 100-200 માણસો 2 આઈસરમાં આવ્યા છે એ પ્રકારના મેસેજીસ સર્ક્યુલેટ થયા હતા. લોકોમાં પેનિકનો માહોલ પણ હતો. અમારી પોલીસની તમામ ગાડીઓ DYSP ની ઇવન મારા સહિતની ગાડીઓ સતત પેટ્રોલિંગમાં રહે જ છે અને એ મેસેજોની જે શોધખોળ કરતા એવું જાણવા મળેલ કે ખરેખર જે આઈસરમાં 2 આઈસરમાં ભરીને આવે છે, હવે આ વાત તદંતર ખોટી છે, એ સેન્સમાં ખોટી છે. કોઈ પણ માલવાહક ગાડીમાં કોઈ પણ પેસેન્જરને અલાઉડ નથી. આપણી 14 ચેકપોસ્ટ મધ્યપ્રદેશ, રાજસ્થાન એ બધી ચેકપોસ્ટો કાર્યરત છે. કોઈ પણ વ્યક્તિને વાહનમાં 2 કે વધુ વ્યક્તિઓને પ્રવેશ મળતો જ નથી અને માલવાહક વાહનોમાં આવવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે આ તમામ પ્રકારની ખોટી અફવાઓ જોતા અમુક જગ્યાએ જે મેસેજ પાસ થયા હતા, જે 5 આરોપીઓની દાહોદ LCDA ગઈકાલે રાત્રે ધરપકડ કરેલી છે, એમાં જે વિગતો સામે આવી છે, મેસેજીસ કઈ રીતે સર્ક્યુલેટ થયા છે, તો એક વ્યક્તિને એક મેસેજ આવે છે અને બીજા એના જે ગ્રુપના જે 68 લોકો હતા એ 68 લોકોને એને કોઈ પણ જાતની સમજ રાખ્યા વગર એ જ રીતે સર્ક્યુલેટ કરી દેવામાં આવે છે અને ત્યાંથી અલગ લોકોને સર્ક્યુલેટ થાય છે. એક ગ્રુપ એડમિન ખપેડ છે,
એની પણ ધરપકડ એલસીબીએ કરી છે અને હજી જે ચેઇન આગળ ક્યાં જાય છે એ પ્રકારે પણ પોલીસ સતત કાર્યવાહી કરશે. એમના વિરુદ્ધમાં જે ગુનો દાખલ થયો છે એ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટની કલમ 67, ઇન્ડિયન પિનલ કોડ 188 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ પણ આપણે લાગુ પાડી છે. એની 54ની કલમ હેઠળ પણ ગુનો દાખલ કરી અને 5 લોકોની ધરપકડ કરી છે. એકે બીજાને મોકલ્યો, બીજાએ ત્રીજાને, ચોથાએ, અને એ રીતે છેક આપણે ટ્રેન સુધી, ગ્રુપ એડમિન સુધી પહોંચી ગયા છે. મારી લોકોને એક જ અપીલ છે, પોલીસ સતત ફર્યા કરે છે અને જે એક બે બનાવ પોલીસના ધ્યાનમાં આવ્યા હતા જે ખરેખર બનેલ હતા એ કોઈ લૂંટના બનાવ નથી, ચોરીના બનાવ છે. અને એમાંથી એક કેસમાં પોલીસે મુદ્દા માલ પણ રિકવર કરેલ છે, આરોપીની પણ ધરપકડ કરેલ છે. અને બંને જગ્યાએ જે ચોરીના બનાવ બનેલ ત્યાં મોડસ ઓપરેન્ડી જોતા કોઈક નજીકનો જ માણસ, જે ઘર બંને બંધ હતા ત્યાં જ આવા પ્રકારના બનાવો બનેલ છે. એટલે કોઈ માસ સ્કેલ પર લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. અમે સતત પ્રયત્નશીલ છીએ અને પેટ્રોલિંગ પણ અમારું કોન્વોય પણ આજથી આખા જિલ્લામાં ફરશે. એટલે લોકોએ મહેરબાની કરીને જાહેરનામાનો ભંગ ન કરવો, લોકડાઉનનું ઉલ્લંઘન ન કરવું. આટલી મોટી સંખ્યામાં લોકો બહાર નીકળે અને તો કોરોના સામેની લડાઈમાં આપણે જેટલું અત્યાર સુધી કર્યું છે એ બધું શૂન્ય થઈ જાય. એટલે હવેથી જાહેરનામા ભંગના પણ રાત્રે પોલીસ કેસ કરશે. એ સિવાય લોકોની જાગૃતિ માટે દરેકે દરેક ગામમાં આજે અમારી પોલીસે સંપર્ક કરી લીધેલ છે. ગામના સરપંચો, આગેવાનો બધાની મીટિંગ પણ હમણાં 1 વાગે થવાની છે. તમામ ગામમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમથી પણ અમે આ માહિતી આપવાના છીએ. અને શહેરી વિસ્તાર છે ત્યાં સોસાયટી દીઠ નગરપાલિકાના પદાધિકારીઓને પણ ઇન્વોલ્વ કરી અને 4 કે 5 પ્રતિનિધિઓ પોલીસ સાથે સતત સંપર્કમાં રહે એ પ્રકારની વ્યવસ્થા પણ અમે ગોઠવી છે. કોઈએ પણ ડરવાની ગભરાવાની જરૂર નથી. આમાં તકલીફ એ છે કે આવી રીતે જ્યારે લોકો ટોળાટોળીમાં નીકળતા હોય છે ત્યારે કોઈ નિર્દોષ લોકો પણ આનો ભોગ ના બને. આમાં તમામ કોર્ટોની, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પણ ક્લિયર છે, આ રીતે પણ સખત કાર્યવાહી કરવામાં આવશે. રાત્રે એ જ રીતે બે નિર્દોષ લોકોને પણ ટોળા દ્વારા જે માર મારવામાં આવે છે એમાંથી પણ અમે 10 વ્યક્તિને નામ જોગ આઈડેન્ટિફાય કરી લીધેલ છે. એ પણ ગુનો દાખલ થઈ ગયો છે અને એ લોકોને પણ છોડવાના નથી. એ 10-એ 10 લોકોની ધરપકડ કરવામાં આવશે. આ સમય બધાના સાથ અને સહકારનો સમય છે. ગામજનો, શહેરીજનો, તમે બધા મીડિયાના મિત્રો પણ પોલીસ તંત્રની સાથે સહકારમાં રહી અને આવું કોઈ પણ પેનિક ના ફેલાય એના માટે આપણે બધાએ એક સાથે રહેવું પડશે. એ સિવાય પોલીસ ડ્રોનથી અને સીસીટીવીથી પણ આ તમામ મુવમેન્ટ પર નજર રાખી રહી છે. 10 ગુના ડ્રોનના દાખલ કર્યા છે, 4 સીસીટીવીના દાખલ કર્યા છે અને અત્યાર સુધી કુલ 7 ગુના અફવાના દાખલ કર્યા છે. જાહેરનામા ભંગના 1137 ગુના દાખલ કરી અને 1500 જેટલા આરોપીઓને અટક કરેલ છે અને 1000 જેટલા વાહનો પણ ડિટેઇન કર્યા છે. પોલીસ સતત રાત દિવસ આપ સૌની સુરક્ષા માટે ખડેપગે ઊભી છે. આપ સુરક્ષિત રહો, સલામત રહો. અત્યારે બધા મોટાભાગના લોકોની ઘરમાં જ હાજરી રહે છે એટલે કોઈ આવી પ્રકારની અફવાથી દોરાઈને કોઈને એવું લાગતું કે આપણા ઘરમાં ચોર આવી જશે તો એ વાતમાં માનવાને કોઈ કારણ નથી. એટલે મારી ફરી પાછી આપ સૌને અપીલ છે, અમે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છીએ, પોલીસ પોઈન્ટ પણ ગોઠવી દેવામાં આવેલ છે, SRP પણ ગોઠવી દેવામાં આવેલ છે અને ટૂંક સમયમાં એક્સ સર્વિસમેન આર્મી અને જે CAPFના રિટાયર્ડ માણસો છે એમની પણ મદદ આપણે જરૂર પડશે તો લઈશું. એટલે ઇન શોર્ટ કોઈએ ચિંતા કરવાનો વિષય નથી. આપ સૌ આવી રીતે મોટી સંખ્યામાં બહાર નીકળી અને જાહેરનામાનો ભંગ કરો છો જે યોગ્ય નથી. આવા સમયે પોલીસને સહકાર આપીને પોલીસનું કામ ઘટાડવું જોઈએ, એના બદલે આપણે કામ વધારી રહ્યા છીએ જે યોગ્ય નથી. એટલે મારી એક સખત અપીલ છે, સખત સૂચના છે કે આવી રીતે કોઈએ ટોળાટોળીમાં નીકળવું નહીં અને આ રીતે કોઈ પણ નીકળશે તો એને ડિટેન કરી અને એના વિરુદ્ધમાં પણ જાહેરનામા ભંગના કેસો પોલીસ આજથી કરશે અને જ્યાં જરૂર પડશે ત્યાં પોલીસ કાયદાની મર્યાદામાં રહીને બળનો પ્રયોગ પણ કરશે. થેન્ક યુ.